નમસ્કાર દર્શક મિત્રો, તિલક સત્તા શોમાં આપનું સ્વાગત છે. એવું કહેવાય છે કે જ્યાં જ્યાં રામકથા થાય ત્યાં ત્યાં ભગવાન શ્રી રામના પરમ ભક્ત એટલે કે શ્રી હનુમાનજી સાક્ષાત આવતા હોય છે. અને આવામાં સોમવારે એટલે કે 22 જાન્યુઆરીએ 500 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તો લોકોની નજર હનુમાનજીને શોધી રહી હતી, ત્યારે આ દરમિયાન મંગળવારે સાંજે અયોધ્યાના રામ મંદિરમાં એક એવી અદ્ભુત ઘટના બની કે લોકો કહી ઉઠ્યા કે હનુમાનજી સાક્ષાત રામલલાના દર્શન કરવા માટે આવ્યા છે. હનુમાનજી પોતે રામલલાના દર્શન કરવા ગર્ભગૃહમાં પહોંચ્યા ત્યારે સુરક્ષા કર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને આ ઘટના અંગે ખુદ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી જાણકારી આપવામાં આવી છે. મંદિરમાં તૈનાત સુરક્ષા કર્મીઓની જો આપણે વાત માનીએ તો તેઓ પણ આ ઘટના જોઈને ચોંકી ગયા હતા. આ કોઈ ચમત્કારથી ઓછું ન હતું. તેમને એવું લાગી રહ્યું હતું જાણે કે રામના પરમ ભક્ત એટલે કે હનુમાનજી પોતે તેમના ભગવાન રામલલાના દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન કરીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. શ્રી રામ જન્મભૂમિ મંદિર તીર્થક્ષેત્રે આ ઘટનાનું વર્ણન કર્યું છે. આ ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર આ અંગે કેટલીક જાણકારી આપી છે કે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આજે બનેલી એક સુંદર ઘટનાનું વર્ણન. આજે સાંજે લગભગ 5:50 વાગે એક કપિરાજ દક્ષિણ દરવાજાથી ગુણમંડપ દ્વારા ગર્ભગૃહમાં પ્રવેશ્યો અને ઉત્સવ મૂર્તિ પાસે પહોંચી ગયો હતો. ત્યારે બહાર તૈનાત સુરક્ષા કર્મીઓએ જોયું કે કપિરાજ કદાચ ઉત્સવની મૂર્તિને જમીન પર મૂકી દેશે. એવું વિચારીને કપિરાજની તરફ દોડ્યા, પરંતુ જેવા જ પોલીસ કર્મીઓ કપિરાજ તરફ દોડ્યા કે તરત જ કપિરાજ શાંતિથી ઉત્તર દરવાજા તરફ દોડી ગયો હતો. દરવાજો બંધ હોવાથી તે પૂર્વ તરફ આગળ વધ્યો અને મુલાકાતીઓની ભીડમાંથી પસાર થઈ ગયો હતો અને કોઈને પણ મુશ્કેલી ન પહોંચાડવા એના વિના જ તેમણે પૂર્વના દરવાજાથી બહાર નીકળી ગયા હતા. અને આ અંગે સુરક્ષાકર્મીઓનું કહેવું છે કે અમારા માટે જાણે કે હનુમાનજી પોતે જ રામલલાના દર્શન કરવા માટે આવ્યા હોય તેવો અનુભવ થયો હતો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.